મામલે હાઈકોર્ટમાં થઈ સુનાવણી કે જ્યાં રાજ્ય સરકાર તરફથી એડિશનલ એડવોકેટ જનરલ દ્વારા હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે. વન વિભાગના સેક્રેટરી અને રેલ વિભાગના અધિકારીઓ વચ્ચે સંયુક્ત કમિટીની રચના કરવામાં આવી છે. વન વિભાગના અને રેલ વિભાગના અધિકારોની જવાબદારી નક્કી કરવામાં આવી છે. સિંહોના રેલવે ટ્રેક પર મૃત્યુ થાય તો તેની જવાબદારી સંબંધિત અધિકારીઓની રહેવાની છે અને રેલ વિભાગની બેદરકારીથી સિંહોના મૃત્યુ થશે તો સંપૂર્ણ જવાબદારી લેવી પડશે. જરૂર પડે ત્યાં અંડરબ્રિજ સહિતની કામગીરી કરવા પણ સૂચના આપવામાં આવી છે. સિંહોના મૃત્યુને અટકાવવા માટે અમરેલી, મહુવા, લીલિયા સહિતના વિસ્તારોમાં સિંહોનું લાઈવ ટ્રેકિંગ કરવામાં આવશે. વોકી ટોકી સહિતની સુવિધાઓ સ્ટેશન માસ્ટરને આપવામાં આવશે. દર મહિને રિવ્યૂ બેઠક પણ કરાશે. રેલની ઝડપ અંગે આ કમિટી નક્કી કરશે. જ્યારે કે સિંહોની હેરફેર વધુ થાય છે તેવી 49 જગ્યાઓ પર સાઇનબોર્ડ લગાવવામાં આવ્યા છે અને જરૂર પડે ત્યાં વોચ ટાવર પણ ઊભા કરાશે.